કે ઉત્તર પ્રદેશમાં શાસનમાં ભાજપનો ચૌદ વર્ષનો વનવાસ હવે ખતમ થશે તેવું ઘણા મીડિયાવાળા માને છે પ્રધાનમંત્રીએ પ્રદેશની વર્તમાન સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પૂરતા નાણાં ફાળવાયા હોવા છતાં ખેડૂતોનું અનાજ ખરીદવામાં આનાકાની કરતી હોવાની ટીકા કરી હતી તેમણે સમાજવાદી પક્ષ બસપા અને કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કોઈ પક્ષ પોતાના પરિવારને બચાવવામાં પડ્યો છે તો કોઈ પક્ષ નાણાં સાચવવાની ચિંતામાં છે શ્રી મોદીએ ગરીબી નિરક્ષરતા બેરોજગારી તથા ગુંડાગીરી હટાવવા ભાજપાને વિજયી બનાવવા અપીલ કરી હતી અગાઉ સભાને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સંબોધી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના ઉપક્રમે અતિ પછાત વર્ગના લાભાર્થીઓને રૂપિયા છ કરોડની કિંમતની સાધન સહાયનું વિતરણ કર્યું હતું તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા ગુજરાતનું હાર્દ છે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની પોતાની આવક લઘુત્તમ વેતનથી પણ વધારે હોય તેના આધાર ઉપર રાજ્યનો જીડીપી વધે અને આર્થિક સામાજિક વ્યવસ્થા સુદ્રઢ અને સમૃદ્ધ બને તે દિશામાં રાજ્ય સરકાર શાસન વ્યવસ્થા વિસ્તારવા માંગે છે મુખ્યમંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે અતિપછાત સવર્ણ ઉંચ નીચ તેવા વાડાને બદલે વર્ગવિહીન સમાજ રચના હોય તેવા સંકલ્પ સાથે અતિપછાત વિકાસ નિગમનું નવું નામાભિધાન કરી તેને સન્માન બક્ષવા સરકાર પ્રતિબદ્ધ છે શ્રી રૂપાણીએ ગરો બ્રાહ્મણ સમાજને પણ ગુરુ બ્રાહ્મણ સમાજનું માનવાચક નામાભિધાન આપ્યું હતું વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે પણ પ્રારંભિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડોક્ટર આંબેડકરવાદી સાહિત્યના ત્રણ ગ્રંથોનું તથા અઢારસો સત્તાવનના વિપ્લવમાં દલિતોના યોગદાન વિશેના પુસ્તકનું વિમોચન કર્યું હતું ટર્કીમાં નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા અડતાલીસ લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુજરાતના ખુશી શાહ અને રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર અબીસ રિઝવીના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારતીય રાજદૂતોને મૃતકોના પરિવારજનોની મદદ કરવાના નિર્દેશ આપ્યા છે આ દુઃખદ સમાચાર મળતા જ વડોદરા સ્થિત ફેશન ડિઝાઇનર ખુશીના ઘરે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ કલેક્ટર લોચનસિંહ શહેરા સહિત મહાનુભાવો તથા સ્નેહીજનોએ આશાસ્પદ પુત્રીના આકાળે થયેલ અવસાન બદલ શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી શ્રી શહેરાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શોક સંદેશ પિતાને સુપ્રત કર્યો હતો ખુશીના ભાઈ મૃતદેહ લેવા ઇસ્તંબુલ જવા રવાના થયા છે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ સંબોધનમાં હોમ લોન તેમજ નાના વેપારીઓ માટે લોનની મર્યાદામાં કરેલ છૂટછાટને મોરબીના સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારોએ આવકારી છે પ્રધાનમંત્રીએ હોમ લોનના વ્યાજમાં જાહેર કરેલી રાહત તેમજ સગર્ભા મહિલા માટે છ હજારના પેકેજની જાહેરાત કરી હતી ત્યારે પ્રધાનમંત્રીના નિવેદનને આવકારવા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ છેતપરિયા અને કિશોરભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે આવાસ માટે કરેલી જાહેરાતના કારણે બાંધકામ સાથે સંકળાયેલ રો મટીરિયલના મોરબીના સિરામિક ઉદ્યોગને વેગ મળશે આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણીના પ્રચાર બાબતમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જનપ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો ત્રેવીસ અંગે સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની ખંડપીઠે આપેલા ચુકાદામાં કહેવાયું છે કે ઉમેદવાર પોતાના ધર્મના નામે કે ભાષાને નામે કોમ કે જાતિના આધારે મત માંગી શકે નહીં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે બહુમતીથી આપેલા ચુકાદામાં કહ્યું છે કે જો તમે ધર્મ સમુદાય જાતિ ભાષાના નામે મત માંગો તો તે ગેરકાયદેસર પ્રેક્ટિસ ગણાશે આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ઉમેદવાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે પાંચ રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદો મહત્વપૂર્ણ બની ગયો છે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુરને અધ્યક્ષ પદેથી દૂર કર્યા છે અદાલતે મંત્રી અજય શિર્કેને પણ સચિવ પદેથી હટાવ્યા છે કોર્ટે અનુરાગ ઠાકુરને અદાલતની ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ કરવા બદલ દોષી ઠેરવ્યા છે દોઢ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે નિવૃત્ત થતા પહેલા આ ચુકાદો આપ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ લાંબા સમયથી લોઢા સમિતિની ભલામણો લાગુ કરવામાં આનાકાની કરી રહી હતી અને આ માટે અનુરાગ ઠાકુરે ખોટું સોગંદનામું પણ રજૂ કર્યું હતું જેના પગલે અદાલતે કડક નિર્ણય લીધો છે પૂર્વ ક્રિકેટર બિશનસિંહ બેદીએ અદાલતના આ નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય ખેલ અને ક્રિકેટ માટે આ મહત્વનો નિર્ણય છે તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર